नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 एकाउंट भागे चैप्टर नंबर 5 भागीदार नो प्रवेश टेक्स्ट बुक में दाखला नंबर 11 आपण अभ्यास करीशुं। बे भागीदार छे प्रेरणा ने पीयूष। मूडीना प्रमाणमां नफो नुकसान लेता भागीदार छे, तो मूडी एपी छे पहला भागीदारी 50,000 ने बीजा ने एपी छे 150,000। बे में 4 0 बाद करता 5 15 थाय, 5 वडे भागाकार करो तो 1 3, तो मूडी नुं प्रमाण એટલે કે નફાનુકસાનનું પ્રમાણ 1:3 બંને ભાગીદારો। પેટીનું 31/3/16 પાકું સ્વરૂપ નીચે મુજબ આપેલું છે। હવે મૂડી દેવા બાજુ સૌ પ્રથમ પહેલાં મૂડી, પ્રેરણા અને પીયુસી, તો આપણે લખશું મૂડી ખાતાનું જમા બાજુ બાકી આગળ લાવ્યા 50,000 અને 1,50,000 અનામત ભંડોળ 30,000 છે, એને આપણે ભાગીદારોમાં વહેંચી દઈશું। અનામત ભંડોળ રૂપિયા 30,000 ને વેચવાના છે 1:3 ના પ્રમાણ, એટલે 7,500 અને 22,500 બે ભાગીદારોને વેચ્યા। ત્યાર પછી લેણદાર, મૂડી દેવા બાજુ, તો પહેલા મૂડી લખી લેશું આપણે। પ્રથમ ભાગીદારનું નામ પ્રેરણા, બીજા ભાગીદારનું નામ પિયુષ, ત્રીજા ભાગીદારનું નામ નવ ભાગીદાર દાખલ છે પૈણી। હવે લખશું આપણે લેણદારો, લેણદારો હવાલો છે એટલે આપણે અંદર લખશું 40,000, ચૂકવવાના બાકી ખર્ચા 1,500, ચૂકવવાના બાકી ખર્ચા રૂપિયા 1,500। મૂડી દેવા સાઈડ આપણે પૂરી થઈ ગઈ, હવે બધી મિલકત લેણા બાજુ ચેક કરતા જાય। સૌ પ્રથમ મકાન, તો મિલકત લેણામાં લખશું મકાન રૂપિયા 90,000। ત્યાર પછી ફર્નિચર 17,500, યંત્રો રૂપિયા છે 1,07,500, સ્ટોક 17,500, દેવાદાર 30,000, રોકડ સેલર, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રૂપિયા છે 8,250। ત્યાર પછી મળવાની બાકી આવો, મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક, મિલકત લેણા બાજુ 750। ૩૧/૩/૧૬ ના રોજ પૈણીને 1/5 ભાગે પ્રવેશ આપ્યો છે, એટલે પૈણીનું નફાનું ભાગ આપ્યો છે 1/5। હવે પેલો વાળો, પૈણી મૂડી પેટે 62,500 લઈ આવે છે, તો આગળ આપણે શીખી ગયા છે નવો ભાગીદાર મૂડી પેટે રોકડા લઈ આવે, તો પહેલી અસર મૂડી ખાતામાં જમા બાજુ, બીજી અસર ક્રોસ વિગત આવશે રોકડ ખાતામાં ઉધાર બાજુ। તો સૌ પ્રથમ પહેલા મૂડી ખાતાની જમા બાજુ, રોકડ ખાતે નવો ભાગીદાર પૈણી લઈ આવે છે, તેના ખાતામાં રૂપિયા 62,500। હવે એની ક્રોસ અસર રોકડ ખાતામાં ઉધાર બાજુ, પૈણીના મૂડી ખાતે 62,500, તેના ભાગની પાગડી પેટે 24,000 રોકડા લાવે છે, તો પાગડી પેટે જે 24,000 રોકડા લઈ આવે છે એ ત્યાગનું પ્રમાણ નથી, નવું પ્રમાણ નથી, એટલે જૂનું પ્રમાણે ત્યાગનું પ્રમાણ 1:3 પ્રમાણે વેચશું, એટલે 6,000 અને 18,000 મૂડી ખાતામાં જમા બાજુ। પાગડીના પ્રીમિયમ ખાતે, પાગડીના પ્રીમિયમ ખાતે 6,000 અને 18,000। હવે બેની ક્રોસ અસર રોકડ ખાતામાં ઉધાર બાજુ, પાગડીના પ્રીમિયમ ખાતે રૂપિયા 6,000 અને 18,000, એટલે બેનો ટોટલ થઈ 24,000, 6 અને 18 24,000। હવે ખાસ છે એવાલામાં પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે, જેને રકમ મળી છે
એના 60% રકમ ભાગીદાર ઉપાડી જશે, લઈ જશે, તો લેનાર તારું મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે. 60% રકમ એની લંબાણી છે. તો સૌ પ્રથમ રોકડ ખાતું 6000 અને 18000, તો એની રકમ આપણે ગણતરી કરી છે. 60% રકમ 6000 ની, 60% રકમ 3600, 18000 ને 60% 10800. લઈ લખવાના છે 3600 અને 10800. એની ક્રોસ અસર રોકડ ખાતામાં જમા બાજુ, એનું ઉધાર આપ્યું છે લઈ જમા બાજુ. 3600 રૂપિયા છે પ્રેરણાના, પ્રેરણાના મૂડી ખાતે રૂપિયા 3600. ત્યાર પછી બીજા ભાગીદાર 10800 છે પિયુષ, પિયુષના મૂડી ખાતે રૂપિયા 10800. ત્યાર પછી સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20000 ને 1,20,000 છે. સ્ટોકની કિંમત થઈ ગઈ છે 20000, વધાર 17500, તો કેટલા ઉમેરો કરો તો 20000 થઈ જશે. તો પ્લસ વધાર 2500 અને રૂપિયા આવશે 20000. હવે વધારો થયો એ આપણા માટે ફાયદો થયો, તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ સ્ટોક ખાતે રૂપિયા 2500 નો વધારો થયો એટલે આપણો ફાયદો થયો 2500 રૂપિયા. ત્યાર પછી યંત્રોની કિંમત 1,20,000 થઈ છે. યંત્રોની કિંમત 1,07,500 હતા અને હવે આપણે એની કિંમત ગણવાની છે 1,20,000, તો કેટલા એમાં પ્લસ કરશો તો 1,20,000 થઈ જશે. તો પ્લસ વધાર 12,500 ઉમેરો એટલે 1,20,000 થઈ જાય. હવે 12,500 છે એ આપણે ફાયદો થયો એટલે જમા બાજુ પુનઃમૂલ્યાંકનમાં યંત્રો ખાતે રૂપિયા 12,500. ત્યાર પછી આગળ દેવાદાર પર 10% ગાલખાદ અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદાર 30000 માઇનસ ગાલખાદ અનામત કેટલી રાખવાની કીધી છે, તો કે 10%. 30000ના 10% ગણો તો 3000 થાય, એમાંથી 3000 એટલે 27000. હવે આગળ 2% વટાવ અનામત કીધું છે, તો માઇનસ વટાવ અનામત 2% એટલે 27000 રૂપિયાના 2% ગણવાના એટલે 540. હવે મારે 540 બાદ કરવાના છે તો 26460 દેવાદાર, 26460. હવે ગાલખાદ અનામત, જૂની ગાલખાદ અનામત પહેલાં છે કે નહીં જોઈ લેવાની, નથી ગાલખાદ અનામત એટલે નુકસાની હશે એટલે બંને રકમ પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખશું. તો ઉધાર બાજુ પેલા ગાલખાદ અનામત, ગાલખાદ અનામત રૂપિયા 3000. ત્યાર પછી વટાવ અનામત રૂપિયા 540 રૂપિયા, બંનેની અસર આપણે પડી ગઈ છે ગાલખાદ અને ગાલખાદ અનામતની. હવે હવાલા નંબર 4, લેણદારોને રૂપિયા 30000 ચૂકવવા પડશે. તો લેણદાર વધારે 40000, હવે ચૂકવવા પડે છે 30000, તો ફાયદો થયો. કેટલાનો ઘટાડો કરશો તો 30000 આવી જશે 10000. 30000 હવે ચૂકવવાના છે તો ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકનમાં જમા પાછું લેણદાર ખાતે રૂપિયા 10000. ત્યાર પછી પાંચમો વાલો, મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20%નો વધારો કરવાનો છે. તો મકાનની કિંમત છે એમાં 15% આપણે પ્લસ કરવાના છે, 90000 રૂપિયા છે એના 15%, એટલે 9,13,500 રૂપિયાનો આપણે ફાયદો થશે. પ્લસ વધારો 13,500, તો 13,500 એમાં ઉમેરશો એટલે 1,03,500 અને ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ મકાન ખાતે રૂપિયા 13,500. ત્યાર પછી વાલો, ફર્નિચરની કિંમતમાં 20%નો વધારો કરવાનો છે. તો ફર્નિચર છે 17,500, હવે એમાં 20%નો વધારો કરવાનો છે તો પ્લસ વધારો
હવે આપણે પાકા સરવૈયાનો ટોટલ કરશું, મૂડી દેવા અને મિલકત લેણા.
कोई विगत अंदर हो तो जोई लेवानी बाहर मूकी देवानी बधी रकम रकम छे रकम नाखानामां हवे टोटल करशुं आपणे टोटल आवशे 372,060 372,060 आकाश सरवैयानो सरवाळो बंने बाजुनो